સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં સરકારી શાળામાં બાળકોના શિક્ષણ કાર્યના ભોગે શાળામાં યોજાઈ રહ્યા છે લગ્ન સમારોહ. વડી કચેરીની પરવાનગી લીધા વગર લાખો રૂપિયાનો પગાર રળતા સરકારી શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણના ભોગે શાળાઓનો બારોબાર વહીવટ. ખેડૂતો ઉપર રૂઠી કુદરત. ડીસામાં વાવેતર બાદ ખેડૂતોને બીજી વાર કરવું પડી રહ્યું છે વાવેતર, તો સરહદી વિસ્તારમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતો થયા પાયમાલ. વાવમાં વરસાદ દરમિયાન વીજળી પડતા ખેડૂતનું ખેતરમાં નિપજ્યું મોત. ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના વેરાના મારને લઈ સર્જાયો વિવાદ. સફાઈની સમસ્યા વેઠી રહેલા ધાનેરાના નગરજનોને વગર સફાઈએ ચૂકવવો પડશે હવે ભૂગર્ભ ગટરનો વેરો. વીર બિરસા મુંડાનો આજે જન્મ દિવસ. ડીસામાં એકલવ્ય ગ્રુપે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ભારતના મહાન યોદ્ધા બિરસા મુંડાના જન્મદિવસની કરી ઉજવણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણનો ગ્રાફ ઊંચો લાવવા માટે સરકારી શાળાઓમાં કરોડો અરબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા ખૂબ જ કથળી રહી છે. ત્યારે આ અંગે આજે અમે ડીસામાં આવેલી છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં પહોંચી તપાસ કરતા શાળામાં શિક્ષણના બદલે મંડપ જોવા મળ્યો અને 4-5 બાળકો જ એક ઓરડામાં અભ્યાસ કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે પ્રિન્સિપાલનો સંપર્ક કરતા શાળાના પ્રિન્સિપાલે પોતાની ભૂલ કબૂલવાના બદલે ધમકી આપવા ઉપર ઉતરી આવ્યા હતા. શિક્ષકો ગયા વાલી સંપર્ક કરવા કામે, મારે તમે મારા સાહેબ નથી, મારા સાહેબ ને હું જવાબ આપી દઉં. હું એ જ કહું છું, તમે જો બેન ને જઈને જાગૃતિ બેન છે જઈને અરજી આપી દો. બરોબર, તમારા નામથી તમે તમારી તમે કશું બી કરો ને તો આટલું તમારા નામથી આવતું, તમે તૈયારી રાખજો, બીજું કઈ નહીં. તમે કશું બી કરો ને તો આટલું તમારા નામથી આવતું, તમે તૈયારી રાખજો, બીજું કઈ નહીં. તમે કશું બી કરો ને તો આટલું તમારા નામથી આવતું, તમે તૈયારી રાખજો, બીજું કઈ નહીં. તમે કશું બી કરો ને તો આટલું તમારા નામથી આવતું, તમે તૈયારી રાખજો, બીજું કઈ નહીં. તમે કશું બી કરો ને તો આટલું તમારા નામથી આવતું, તમે તૈયારી રાખજો, બીજું કઈ નહીં. મેં તમારા પાડી દે પાછા દીધું ના મારે તમારે એક સાહેબ, તમે મારું નુકસાન કરો છો. મારે તમારું શું નુકસાન કર્યું? પણ તમારી સ્કૂલમાં કેમ રીતે બાળકોને તમે વિડીયો ઉતારી શકો? કેમ ના ઉતારી શકાય? અમે કોઈ ખોટી પ્રવૃત્તિ કરી છે? અમે કોઈ ખોટી પ્રવૃત્તિ કરી ઉતારી શકો? અમે કશું કોઈ ખોટું કર્યું છે? કશું મારો બી ના ઉતારે. મારે કશું કર્યું? તમે અહીંયા પરમિશન વગર કોઈને શાળા ભાડે આપી દીધી, એવા આક્ષેપો થયા છે તમારી ઉપર. કોઈ નથી, કોઈ ભાડે શિક્ષણ કાર્ય અત્યારે બંધ છે, એ તમારી જવાબદારી બને. તમે અત્યારે મારા વાલી સામે બંધ છે. તમે આજે મારે કોઈ મગજમારી નથી કરી તમારી. તમે અમને ધમકી આપો, તમે જાઓ કે તમે સારું નહીં. તમે જાઓ, મારે પ્રોબ્લેમ છે. અહીંયા શુક્રવાર છે, બાળકોને બધે શુક્રવાર નમાજ પઢવા ગયા. તમે મેં તમને એ જ વાત કરી કે કેટલા બાળકો છે? બધા બાળકો નમાજ કરવા ગયા, અદા કરવા ગયા છે. તમારે જોવાનું નથી, હું તમને કઈ કહેવા માંગતો નથી. તમે કશું બી કરો એના પહેલા બધું. હા, નહીં તો શું થશે? મને એ નહીં, બસ તમે તમારી ફરજ કહો, હું મારી ફરજ. હા, પણ તમે વાત કર્યા સિવાય ના આવે. તમે ચાર વખત એવું કીધું કે તમે કંઈ પણ કરો સિવાય ના આવે. મહેરબાની કરીને મારે એવું ના થાય કે કરું સ્કૂલ ના કેમ્પસ. હા, તમે તમારે ઘેર મારો રજા લેવી પડે. નહીં ભાઈ, આવું તમે તમારી રીતે સાથે કાયદેસરની કાર્યવાહી કરજો. અમારી ઉપર અમે ખોટું કર્યું હોય તો આ છે ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા અને કેમેરા સામે પત્રકારને ધમકી આપી રહેલા આ મહાશય છે છોટાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય આરિફ ખાન ઘાસુરા, કે જે પત્રકારોને જણાવી રહ્યા છે કે તમે જો આ સમાચાર પ્રસારિત કરશો તો તમારા માટે ખોટું સાબિત થશે. અમે નહીં અહીં તો ત્યાં કોઈ તોડફોડ કરવા માટે ગયા કે નહીં વિવાદ કરવા. અમે માત્ર ગયા હતા બાળકોના બગડી રહેલા અભ્યાસના કારણની માહિતી મેળવવા માટે, પરંતુ આચાર્ય દ્વારા માહિતી આપવાના બદલે સીધા પત્રકારો ઉપર જ વરસી પડ્યા અને ધમકી આપવા ઉપર ઉતરી આવ્યા હતા.
કોઈ વાત નહીં, તમે મને ઓળખો છો, હું તમને ઓળખું, મગજ મારી નથી. પ્રાઇવસી તમને રજા નહીં. કેટલા સ્કૂલ ની 560 છોકરા છે બધા? લગભગ શાળા જ્યાં આવેલી છે તે વિસ્તારના કેટલાક વાલીઓનો અમારા ઉપર ફોન કોલ આવ્યો હતો કે દિવાળીનું વેકેશન પૂરું થયાને આજે બીજો દિવસ છે, તેમ છતાં શાળા દ્વારા તેમના બાળકોને અભ્યાસ આપવામાં આવતો નથી અને શાળાના મેદાનને લગ્ન માટે ભાડે આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ ફોન કોલની તપાસ અને સ્થળ પર ખરેખર શિક્ષણ કાર્ય ચાલુ છે કે બંધ તે જાણવા અને શાળાના આચાર્ય પાસે આ અંગેની માહિતી મેળવવા માટે અમે ગયા હતા. અમે આ શાળામાં પહોંચ્યા ત્યારે શાળામાં મોટો મંડપ બાંધેલો હતો અને શાળાના માત્ર એક જ ઓરડામાં 3-4 નાના ભૂલકા અભ્યાસ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા બાદ જ્યારે અમે શાળાના આચાર્યનો સંપર્ક કર્યો ત્યારે તેને આ બાબતે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે વાલી સંમેલન હોવાનું જણાવ્યું હતું. પરંતુ આચાર્ય આરિફ ખાન જૂઠ બોલવામાં એક થાક ખાઈ ગયા, કારણ કે શાળામાં જ લગ્નનું એક બોર્ડ હતું અને કેમેરાને જોઈ તેમણે આ બોર્ડને ઉઠાવીને તોડી નાખ્યું અને ત્યારબાદ બંધ રૂમમાં લઈ જઈ સંતાડી દીધું હતું અને આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તમે જોયા કેમેરા સામે બોલતા પુરાવા કે શાળાના આચાર્ય તેમના જ હાથે લગ્નનું બોર્ડ ઉઠાવીને તેમના કાર્યાલયમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ જ્યારે આચાર્યના બેહુદા વર્તન પર ઉતરી આવતા અમે આ અંગે ઊંડી તપાસ કરી અને ડીસાના તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવા માટે તેમની કચેરી પર પહોંચ્યા હતા. પરંતુ ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક પાલનપુર ખાતે શિક્ષણ વિભાગની કચેરી દ્વારા યોજાયેલી મિટિંગમાં હાજરી આપવા ગયેલા હતા, જેથી તેમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સરકારી શાળામાં ચાલુ દિવસ હોય કે રજાનો, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમ યોજવો હોય તો તેના માટે વડી કચેરીની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. પરંતુ તેમ છતાંય છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા દ્વારા આ કાર્યક્રમ માટે કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવામાં આવી નથી. સરકારી શાળા બાળકોને શિક્ષણ આપવા માટે બનાવવામાં આવી હોય છે, નહીં કે કોઈ ખાનગી કાર્યક્રમોના આયોજન માટે. અને શાળામાં શિક્ષણના ભોગે જ ખાનગી કાર્યક્રમો યોજાય ત્યારે શિક્ષણ પર તેની વિપરીત અસર પડે છે. ત્યારે લાખો રૂપિયાનો સરકારનો પગાર મેળવીને પણ સરકારી શાળાઓને પોતાની માલિકી સમજતા આવા શિક્ષકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે જેનાથી સરકારી શાળાનો દુરુપયોગ થતો અટકે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ બાબતે શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે આચાર્યને છાવરવાનો પ્રયાસ, તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. રાજ્ય સરકાર શિક્ષણનો ગ્રાફ ઊંચો લાવવા માટે ગમે તેટલા પ્રયાસો કરતી હોય, પરંતુ આજે પણ શિક્ષણની સ્થિતિ કથળતી નજરે પડી રહી છે અને તેનું કારણ છે આજે અમને ડીસામાં જોવા મળ્યું. ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલી આ છે ગવાડી પ્રાથમિક શાળા કે જ્યાં વેક્સિન પૂરું થયાને આજે બીજો દિવસ હોવા છતાં શાળામાં આજે બાળકોની હાજરી પાંખી જોવા મળતી હતી. અને જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા, શાળા પર પહોંચ્યા ત્યારે ક્લાસરૂમ ખાલી જોવા મળ્યા, શિક્ષકો અને આચાર્યો એક રૂમમાં જોવા મળ્યા અને શાળામાં જ એક સમયાનો બાંધેલો જોવા મળ્યો હતો. લોકોના આક્ષેપો છે કે આ શાળાને 3 દિવસ માટે કોઈક લગ્ન પ્રસંગ માટે ભાડે આપવામાં આવી હોવાના કારણે અત્યારે શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતે અમે જ્યારે સંપર્ક કર્યો આચાર્યનો ત્યારે આચાર્યએ આ બાબતે ખુલાસો કરવાની જગ્યાએ ખુદ સામેથી અમને આવી અને ધમકી આપવા માંડી ચૂક્યા હતા. ત્યારે શું આ રીતે શિક્ષણ કાર્ય ઉપર આવશે? શું શાળાના આચાર્યો જ શાળાને પોતાની માલિકી સમજી રહ્યા છે? શું આ રીતે જ બાળકોનો અભ્યાસ આગળ થશે? તો આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ નોંધ લેવી જરૂરી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. તાજેતરમાં થરાદ વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા થયેલા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હવે એક્શનમાં આવી ગયા છે. આજે ગુલાબસિંહ રાજપૂત રિયાલિટી ચેક કરવા માટે થરાદની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને થરાદની સરકારી હોસ્પિટલમાં કેટલી સુવિધાઓ છે અને દર્દીઓના શું પ્રશ્નો છે તે અંગે નિરીક્ષણ કર્યું હતું. ગુલાબસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અનેક ત્રુટીઓ પણ સામે આવી છે. આ નિરીક્ષણ દરમિયાન સરકારી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ ઉપરાંત સર્જન અને ઓર્થોપેડિક તબીબનો પણ ઘટ જોવા મળી હતી. આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને લેબોરેટરી કરાવવા માટે બહાર ખાનગી લેબોરેટરી જવું પડતું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને દવાનો પણ બહારથી લાવવી પડતી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ મળી રહે તે માટે ટોયલેટ બનાવેલા હોવા છતાં પાણીની સુવિધા ન હોવાના લીધે સરકારી હોસ્પિટલના ટોયલેટમાં ગંદકી જોવા મળી હતી. આ તમામ બાબતોને લઈ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું
કે લોકોને પડતી મુશ્કેલી અંગે તે પોતે સરકારમાં રજૂઆત કરશે અને જરૂર પડશે તો સરકારી હોસ્પિટલ આગળ જ ભૂખડતાળ ઉપર ઉતરી જવાની ચીમકી પણ આપી છે. તાલુકા અધિકારીને મેં ફોન કર્યો છે, આજે જિલ્લાની મિટિંગમાં ગયા છે, આવતીકાલે આવશે, એની જોડે પણ મિટિંગ કરવાનો છું, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પણ મિટિંગ કરીને પ્રાંત ઓફિસરને પણ આના માટે જે પણ અસર યોગ્ય રજૂઆત કરશું. ને જો તાલુકા ઓફિસર જો કામ કરવામાં નિષ્ફળ રહેતા હોય તો એમને જવાબદારી સ્વીકારવી પડશે. હવે કોઈના ઉપર ખો નાખવાથી આ અહીંયા તંત્ર નહીં ચાલે. અહીંયા જે પણ અધિકારી જવાબદારી હશે ને નિભાવવી પડશે. આ ડેન્ગ્યુ જેવા કે મલેરિયા જે અહીંયા ડૉક્ટરો દેખ્યા હોય તો નાના નાના છોકરાઓને ડેન્ગ્યુ થયા, આ હોસ્પિટલની મુલાકાત લઈએ તો આપણને આટલી ગંદકી છે. અહીંયાથી મોટા 50% બીમારીનું ઘર તો આ હોસ્પિટલ જ છે. આજે સાહેબ ખાસ કરીને દર્દીઓ એવું કીધું છે કે અમે લેબોરેટરી કરાવે છે, એના પૈસા લેવામાં આવે છે, હું તમારે રૂબરૂ દર્દીઓ કીધું, આપ શું કહેવા માંગો? હું એનું પણ લખવાનો છું, જે અહીંયા લેબોરેટરીની કે સોનોગ્રાફીની સુવિધા હોય તો શા માટે દર્દીઓને બહાર લેબોરેટરી કરાવવી પડે છે? એમનું કેવું છે, અહીંયા મશીન બંધ થઈ ગયું 3-4 મહિનાથી, હજુ સુધી રિપેર નથી થતું. આ એક મોટો સવાલ છે કે નિયામકને લખ્યું, કાને લખ્યું, તેને જેને પણ હશે જવાબદારી સ્વીકારવી પડશે. બાકી સંકલનના મિટિંગમાં પણ એમને જવાબ આપવો પડશે અને વિધાનસભાની અંદર પણ આરોગ્ય મંત્રી આ બાબતે જવાબ આપવો પડશે. આ મિની સિવિલ જો કહેતા હોય આ તો અહીંયા રેફર કરતાં પણ ખરાબ હાલત થઈ ગઈ છે. અત્યારે તમે અહીંયાના ગંદકી દેખી હોય, તમે સંડાસ બાથરૂમ તમે દેખ્યા હોય તો પાણી જ નથી આવતું, કોઈ દર્દીની જરૂર કઈ રીતે જઈ શકે? એક જો તાત્કાલિક આમાં જો અસરથી કામ નહીં કરવામાં તો આગામી સમય જ્યારે બીજી વખત વિઝિટમાં આવશું તો અહીંયાના જે પીઆઈઓ અધિકારી અને અહીંયાના આરએમઓને સંડાસની અંદર 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે જો સુવિધાની, કેમકે જો દર્દીઓને જે હાલાકે ભોગવવી પડતી હોય તો એમને પણ ખબર પડવી જોઈએ કે આ વિસ્તારના દર્દીઓ જે ભોગવે છે એમને પણ ભોગવવું પડશે. એ અમે આજે તમારા માધ્યમથી તંત્રને પણ એક કહેવા માંગીએ. ધારાસભ્યની આ આકસ્મિક મુલાકાતથી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા. થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓએ તેમને પડી રહેલી મુશ્કેલી અંગે વાત કરી હતી. હોસ્પિટલના એક એક રૂમ, કચેરીઓ, વોર્ડ, સલાસ બાથરૂમ, આજુબાજુની સ્વચ્છતાઓ, એના ભારી બારણા, પાણીની નિકાલ, આ બધી જ બાબતો એમણે એક એક ઝીણવટપૂર્વક એમણે જોઈ હતી. અને જે હોસ્પિટલમાં જે દાખલ જે દર્દીઓ હતા તેમની પણ એમણે મુલાકાત લીધેલી, એમનો અભિપ્રાય મેળવેલ અને જે કંઈ એ અંગે સૂચનો હતા તે અમારી સાથે રૂબરૂ રહીને અને ખાસ કરીને પીઆઈયુના જે અધિકારી હતા એમની સાથે રહીને એ બધા સૂચનો એમણે કરેલ, જે સૂચનો આવકાર્યા હતા. ક્યાંક ક્યાંક જે કામ ચાલે છે અત્યારે પીઆઈયુનું એને કારણે કંઈક પાઇપ તૂટેલા અને હાથે જે અધૂરા કામો છે બારીઓ તૂટેલીને એ બધા અંગે પણ તેમણે સૂચનો આપેલ, અમને એમને સૂચના પણ આપેલ, જે અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે અમારો પણ આ પ્રશ્ન છે કે અમારાથી આ એ ખામી લાગે છે, લોકોને એ અગવડ પડે છે. એટલું જ નહીં, ડ્રેનેજ સિસ્ટમ પણ જે મકાન બન્યું ત્યારની છે એટલે બહુ જૂની છે, એટલે એ પણ અમારી ખાસ મુશ્કેલી હતી. જે પણ એમણે અમારું ધ્યાન પણ દોર્યું છે, અમને પણ એ ખ્યાલ તો હતો જ. અમે આ અંગે સરકારશ્રીને પણ એ વારંવાર એ જણાવેલ પણ છે, પીઆઈયુ જોડે પણ આ બધી એક એક બાબતો લખાવેલી છે. લેબોરેટરી અહીંયા જે આપણી પાસે જેટલા એક જે મશીન છે જેમાં આપણે સીબીસી કાઉન્ટ છે કે જે કંઈ લેબોરેટરીના ટેસ્ટ છે તે કરી શકીએ, એ મશીન અમારા ખરાબ છે. અમે સેલ કાઉન્ટર અલગથી ઓટોમેટિક એ માંગ્યું જ છે, જે અમારે આ અત્યારે સરકારની દરખાસ્ત છે એમાં એ છે જ. અને જે મશીન છે એમાં ખર્ચ મોટું છે, એટલે એ રિપેર જે ટેકનિશિયન છે એને કીધું કે આ રિપેર કરવા લાયક નથી, એટલે હવે અત્યારે અમારું કામ મેન્યુઅલી અમે તે કરીએ છીએ. પણ હમણાં જે સિઝન છે કે ડેન્ગ્યુ કે તાવના કેસ જે વધારે આવે છે અને એના કારણે આ બધે ટેસ્ટ કરવા મુશ્કેલ હોય છે. અમુક ટેસ્ટ જે છે તે સ્પેસિફિક ટેસ્ટ હોય છે, જે લોકોનો આગ્રહ હોય છે કે તે અમારે તે કરાવો એમ, એટલે એ પછી બહારથી થરાદના ધારાસભ્ય દ્વારા આજે આકસ્મિક ચેકિંગના ભાગરૂપે સિવિલ હોસ્પિટલની લીધેલી મુલાકાત બાદ અનેક ત્રુટીઓ સામે આવી છે.
ત્યારે આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા આગામી સમયમાં સરકાર આ અંગે કેટલી દમદાર રજૂઆત કરવામાં આવે છે તે જોવું રહ્યું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. અમીરગઢના અવલગુમટી નજીક નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે ઉપલાબંધની એક અસ્થિર મગજની વૃદ્ધ આદિવાસી મહિલા અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આદિવાસી મહિલા કલાકો સુધી રોડ ઉપર પડી રહેતા અન્ય વાહનો પણ આદિવાસી મહિલાની લાશ ઉપરથી પસાર થતા આ વૃદ્ધ મહિલાનો મૃતદેહ ચગદાઈ જતા રોડ સાથે ચોંટી ગયો હતો. આ અંગેની જાણ અમીરગઢ પોલીસને થતા અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતની સરહદો ઉપરથી ચોરી છુપી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અમીરગઢ પોલીસે પંજાબના એક કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 450 પેટીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીની પણ અટકાયત કરી છે. ગુરુવારે મોડી સાંજે અમીરગઢ બોર્ડર ઉપર પંજાબ પાર્સિંગનું એક કન્ટેનર ગુજરાતની હદમાં પ્રવેશ કરી રહ્યું હતું તે દરમિયાન અમીરગઢ પોલીસે આ કન્ટેનરને થોભાવી કન્ટેનરની તલાસી લેતા કન્ટેનરમાં સ્પેરપાર્ટના કાર્ટૂન નીચેથી હરિયાણાની અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો 450 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ ઘટના બાદ ટ્રકમાં સવાર હરિયાણાના સંજીવકુમાર દિલબાગ અને રાહુલ કશ્યપની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા કન્ટેનર હરિયાણાથી અમદાવાદ લઈ જતો હોવાનું ક્લીનરે જણાવ્યું હતું. પરંતુ કન્ટેનરમાં આટલી મોટી માત્રામાં દારૂ ભરેલો હોવાથી ક્લીનર અજાણ હોવાની પણ કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આ દારૂનો જથ્થો હરિયાણામાં ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને અમદાવાદ ક્યાં લઈ જવામાં આવતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. ભારતમાં ચૂંટણીની જીત સાથે પણ આસ્થા જોડાયેલી છે. ત્યારે થરાદના ઇકબાલભાઈ પઠાણે તાજેતરમાં થરાદ ખાતે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતનો વિજય તે માટે થરાદ પોલીસ મથકમાં આવેલી બાલાશાહિદની દરગાહ ઉપર ગુલાબસિંહ રાજપૂતની સાકરતુલા કરવાની માનતા માની હતી. ત્યારે ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતનો વિજય થતા આજે ઇકબાલભાઈ પઠાણે થરાદ પોલીસ મથક પહોંચી માનતા પૂરી કરી હતી અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની સાકરતુલા યોજવામાં આવી હતી, જેમાં થરાદના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત સેવા સેતુના પાંચમા તબક્કામાં ડીસા તાલુકાના પારડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સરકારની વિવિધ યોજનાઓનું કામ આપણા ગામના આંગણે જ એટલે કે સ્થળ ઉપર જ સમાધાન લાવી વિવિધ યોજનાઓના લાભ માટે 5-6 ગામોના ક્લસ્ટર બનાવી નજીકના ગામે સ્થળ ઉપર જ આપવામાં આવશે. આ પ્રસંગે મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસાના મામલતદાર એજે પારદી, તાલુકા વિકાસ અધિકારી, ડીસાના સીડીપીઓ, ડીસાના સર્કલ ઓફિસર, મંત્રીઓ, સરપંચો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા મામલતદાર એજે પારધી દ્વારા સમાવિષ્ટ ગામો પાલડી, નવી ભીલડી, જૂની ભીલડી, મુડેઠા, રતનપુરા, રામવાસ તેમજ યાવર ગંજના ગ્રામજનોને બોડી સંખ્યામાં સેવા સેતુ કાર્યક્રમમાં લાભ લેવા આહવાન કરાયું હતું. ભીલડીથી પીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ખેડૂતો ઉપર રૂઠી કુદરત. ડીસામાં વાવેતર બાદ ખેડૂતોને બીજી વાર કરવું પડી રહ્યું છે વાવેતર, તો સરહદી વિસ્તારમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતો થયા પાયમાલ. વાવમાં વરસાદ દરમિયાન વીજળી પડતા ખેડૂતનું ખેતરમાં નિપજ્યું મોત. ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના વેરાના મારને લઈ સર્જાયો વિવાદ. સફાઈની સમસ્યા વેઠી રહેલા ધાનેરાના નગરજનોને વગર સફાઈએ ચૂકવવો પડશે હવે ભૂગર્ભ ગટરનો વેરો. વીર બિરસા મુંડાનો આજે જન્મ દિવસ. ડીસામાં એકલવ્ય ગ્રુપે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ભારતના મહાન યોદ્ધા બિરસા મુંડાના જન્મદિવસની કરી ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું.
સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષ ભાઈ. આવો આવો જિગ્નેશ ભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સામાન્ય રીતે વાવેતર કરતા પહેલા ખેડ કરવામાં આવે છે, પરંતુ ડીસા તાલુકાના ખેડૂતોને અત્યારે વાવેતર કર્યાના માત્ર 10 દિવસ બાદ ફરીથી ખેડ કરવાની જરૂર પડી છે. ખેડ એ ખેતીમાં વાવેતર પહેલાની પ્રક્રિયા છે અને ડીસામાં અત્યારે માત્ર 10 દિવસમાં જ ખેડૂતોને બીજી વાર વાવેતર કરવાની નોબત આવી છે. કારણ કે ડીસાના ખેડૂતોએ 10 દિવસ પહેલા ખેડ કરીને ઊંચા ભાવે બિયારણ ખરીદી બટાટાનું વાવેતર કર્યું હતું. વાવેતર કર્યા બાદ ડીસામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ડીસામાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યા બાદ આવેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં વાવેલા બટાટાના બિયારણ સડી ગયા છે અને ખેતરમાં બટાટાના વાવેતર બાદ બટાટાના બદલે અગાઉ વાવેલી મગફળીના છોડ ઉગી નીકળતા ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા છે. ખેડૂત દ્વારા ખેતરમાં વાવેલા બટાટાના બિયારણ સડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવા ઉપરાંત તેમની મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ વાવેતર થયેલા ખેતરમાં ખેડ કરવાની નોબત આવી છે. 90 ગટોનો વાવેતર છે, પંજાબનો બિયારણ છે અને આ 2 તારીખે વાવેતર કરેલું છે. એ દાડે વરસાદ આવ્યો, 15 કટા DAP છે, 10 પોટાશ છે, 10-15 કટા સલ્ફેટ છે અને અત્યારે આ બધું ખેડવું પડ્યું. આ બધું ટ્રેક્ટર હેડે છે માં સીધે સીધું. એટલે હવે પાછું ફરીથી 90 કટા વાવવાનું રહ્યું એટલે લગભગ 1.5 લાખનું નુકસાન પેરુંનું છે અને આ હવે વધારાનું છે. માત્ર 10 દિવસ જેટલા ટૂંકા ગાળામાં ખેડૂતને જો 2-2 વાર ખેડ કરવાની નોબત આવતી હોય ત્યારે ખેડૂતો ઉપર શું વીતી રહી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે તકલીફ તો માત્ર એક ધરતી પુત્ર જ સમજી શકે છે. ડીસાથી હરેશ ઠાકોર. આમ તો ખેડની પ્રક્રિયા વાવેતર પહેલાં થતી હોય છે, પરંતુ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો વાવેતર કર્યાના માત્ર 10-12 દિવસમાં ખેડ કરતા નજરે પડી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે કમોસમી વરસાદ. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને તેનું મુખ્ય કારણ છે તાજેતરમાં જ ખેડૂતોએ 10 દિવસ પહેલાં બટાટાનું બિયારણ મોંઘા ભાવે ખરીદી અને વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે જે બિયારણ વાવવામાં આવ્યું હતું તે તમામે તમામ બિયારણ સડી જતાં ખેડૂતોનો રવિ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતો પોતાના રવિ પાકને બચાવવા એક નવી કોશિશ કરી રહ્યા છે અને પોતે જ કરેલા વાવેતરને માત્ર 10 દિવસમાં જ ખેડ કરી નીકાળી નવા વાવેતરની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે ઘણું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વાવ અને થરાદ મધ વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણીના લીધે વારંવાર પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેવી કે કેનાલો તૂટવી અને કેનાલોમાં સાફ સફાઈ, પાણી સમયસર ન મળવું, સરકાર અને સરકારી તંત્રની આડોડાઈથી આ વિસ્તારના ખેડૂતોને પડતી હાલાકીઓને ન્યાય અપાવવા આજે થરાદ ધારાસભ્ય તુલાબસિંહ રાજપૂત અને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ વાવ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા થરાદ નર્મદા કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી અને આવતીકાલે ફરી નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવશે. જો આગામી 24 કલાકમાં તાત્કાલિક ધોરણે કેનાલોની સાફ સફાઈ અને નિયમિત પાણી આપવાના પ્રશ્નને હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવો ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કેનાલની સાફ સફાઈની કામગીરી બાબત રજૂઆત કરી છે અને તે કામગીરી ચાલુ જ છે હાલમાં, અને એમની જે બી કંઈ રજૂઆત હશે તે સાંભળી લેવામાં આવશે અને તે મુજબ બાકીની જે બી કંઈ અધૂરી કામગીરી છે તે પૂર્ણ કરવામાં. સાહેબ બોલો, શું કર્યું ધારાસભ્યએ, શું કર્યું અહીં રજૂઆતમાં? એમણે કેનાલની સાફ સફાઈ અને કેનાલની જે બી કંઈ નાની મોટી ફરિયાદો છે તે નિકાલ કરવા માટે. પછી સાહેબ જે કચેરીને તાળા માર્યો છે, આપને કચેરીને આપશો કે અમુક આપને કચેરીના સાહેબ તાળા માર્યા છે? બધા કર્મચારીઓ બહાર બેઠા છે, ઓફિસને તાળા મારી દીધા છે, એ મામલે શું કહેશો આપ? એ બાબતે અમે પ્રાંત સાહેબને વાત કરી છે. હા, શું કહ્યું પ્રાંત સાહેબે? જે હશે તે એમની રજૂઆત સાંભળી લેવામાં આવશે. આપની શું જવાબદારી આવે? એમની 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 જે કંઈ રજૂઆત હશે એ સાંભળી લેવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં. તો અત્યાર સુધી કેમ ન સાંભળી? ચાલુ જ છે કામગીરી સાહેબ. તમે કીધું કે રજૂઆત સાંભળી લેવામાં આવશે, અત્યાર સુધી નહીં સાંભળ્યું તો એ લોકો અમારી પાસે જેટલી રજૂઆત કરવામાં આવી તે રજૂઆતની કામગીરી નિકાલ કરવાની કામગીરી ચાલુ જ છે અને જે પણ કંઈ બાકી હશે તે અમે નિકાલ કરી દઈશું. આજે કોંગ્રેસ દ્વારા નર્મદાની કચેરીમાં કરવામાં આવેલા તાળાબંધી દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢીને કચેરીને તાળું મારવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસની આ કાર્યવાહી દરમિયાન કચેરીમાં એક મહિલા અંદર રહી ગઈ હતી અને બાદમાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ કચેરીનો દરવાજો ખોલીને મહિલાને બહાર નીકાળતા મહિલાએ હાશકારો અનુભવ્યો હતો. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને એક પછી એક કુદરત માર મારી રહી છે, ત્યારે દેવ દિવાળી બાદ પણ વરસાદ વિદાયનું નામ લેતો ન હોવાના લીધે ખેડૂતોને હવે ચોમાસું બાદ રવિ સિઝનમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે એકવાર ફરી વરસાદે વિનાશ વેર્યો છે. ગુરુવારે મોડી સાંજે વાવ તાલુકામાં આવેલા બાખરી ગામમાં થયેલા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બાખરી ગામમાં થયેલા વરસાદના પગલે વીજળી પડતા ખેડૂતનું મોત નિપજ્યું છે. માનાભાઈ જોશી નામનો ખેડૂત તેના ખેતર ઉપર રાત્રે સૂતો હતો, તે દરમિયાન થયેલા ગાજવીજ સાથેના વરસાદ બાદ ખેડૂત ઉપર વીજળી પડતા ખેડૂત ઘટના સ્થળ ઉપર જ બળીને પડતું થઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ તેનો પરિવાર આજે વહેલી સવારના ખેતરે પહોંચતા ખેડૂતની લાશ બળેલી હાલતમાં મળી આવી હતી, જેથી ખેડૂતના પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. બાદમાં પરિવારના સભ્યોએ આ ઘટના અંગે વાવના મામલતદારને જાણ કરતા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે અવકાશી આફતો અટકવાનું નામ જ લેતી નથી, ત્યારે ગુરુવારે રાત્રે વાવ તાલુકાના લોદરાની ખાતે વાતાવરણમાં અચાનક પલટો આવતા અચાનક વરસાદ ખાબકી ગયો હતો. તેજ પવન સાથે વરસાદ શરૂ થયા બાદ થોડી જ વારમાં વાવ તાલુકાના ઉમેદપુરા ગામમાં કરા પડવાની શરૂઆત થઈ હતી. અચાનક વરસાદ અને કરા પડતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા એરંડા અને દાડમ જેવા પાકોમાં મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. બુધવાર બાદ ગુરુવારે પણ સતત બીજા દિવસે વાવ વિસ્તારમાં વરસાદનું જોર રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે પડેલા કરાથી ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ ભાભર સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જે કાલે કમોસમી વરસાદ થયો અને કરા સાથે વરસાદ પડ્યો એની અંદર ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. એરંડા, દાડમ, જીરું જેણે ફૂંક્યું તો એ પણ બફાઈ ગયું છે, રાયડું. તેમ છતાં જો સરકાર આગળ એટલી માંગણી છે કે કોઈ પક્ષાપક્ષી રાખ્યા વગર સરકાર ખેડૂત વિશે વિચારે તો કાંક સરકાર આગળ ચાલશે. અને કાં જો ખેડૂત પ્રધાન દેશ હોવાથી જો સરકાર ખેડૂતોનું નહીં વિચારે તો આગળ શિક્ષણ હોય કે ગમે તેવું મૂળ બધું અટકાઈ જશે. અમારી એવી માંગણી છે ખેડૂતોની કે સરકાર ખેડૂતો વિશે વિચારે અને ખેડૂતોને ઊભા કરે તો સરકાર પણ આગળ ચાલશે. વાવ તાલુકાના ઢીમા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસામાં શરૂ થયેલો વરસાદ હજુ જ વરસાદ ચાલુ રહ્યો છે, તેના કારણે પહેલા બાજરી જુવાર જેવા પાકમાં ભારે નુકસાન થયું હતું, જ્યારે અત્યારે થઈ રહેલા કમોસમી વરસાદ અને કરાના લીધે દિવેલાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ગઈકાલે ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પડ્યા છે, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે. એરંડા, જીરું, રાયડું દરેક પ્રકારનું ખૂબ જ નુકસાન છે, જેનાથી ખેડૂતોને મોટા પ્રમાણે કંઈક સહાય કરવામાં આવે. ખેડૂતો
ખેડૂતો હશે તો જ આ બજારો બધી ચાલશે, ખેડૂતોના કારણે જ અત્યારે બધું ચાલી રહ્યું છે, નહીં તો અત્યારે પણ ભયંકર વેસો મંદી ચાલી રહી છે, જેની અંદર ખૂબ જ મોટો વધારો થશે, જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં સહાય કરવામાં આવે. અત્યારે ખેડૂતોનું ખૂબ જ એરંડા જાયડો બધું ખૂબ જ મોટું નુકસાન છે, સહાય કરવામાં આવે મોટા પ્રમાણમાં. રાજ્ય સરકાર ખેડૂતોની વેદના સમજી સરહદી વિસ્તારના ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરે તેવી માંગ પણ કરી હતી. જો રાજ્ય સરકાર ખેડૂતોની વેદના નહીં સમજે તો ખેડૂતોને આપઘાત કરવાની નોબત આવશે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સિંચાઈ માટે તૈયાર થયેલી નર્મદાની કેનાલો સિંચાઈના બદલે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવતા એક જ અઠવાડિયામાં 5 ગાબડા પડવાની ઘટના સામે આવી છે. અગાઉ ચારડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા ઉપરાંત ખેડૂતોને પણ મોટું નુકસાન થયું હતું. ત્યારે એકવાર ફરી હવે વાવ તાલુકાના ચુવા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. ચુવાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા એકવાર ફરી હજારો લીટર પાણીનો બગાડ થવા સાથે કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં ઉભેલા મકાઈ અને કેરંડાના વાવેતરમાં પણ પાણી ફરી વળ્યું હતું, જેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સરહદી વિસ્તારમાં એક તરફ ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે તો બીજી તરફ વરસાદથી જ જે ખેડૂતો બચી રહ્યા છે તેમણે નર્મદાની કેનાલો નુકસાન પહોંચાડી રહી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ધાનેરા ખાતે કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટરને લઈ લોકોની રજૂઆત થઈ રહી હતી. ચાલુ વર્ષ દરમિયાન ભૂગર્ભ ગટરના જોડાણ બાબતે ધાનેરા શહેરીજનો ઉપર વેરો નાખતા સ્થાનિક લોકો અકળાઈ ઉઠ્યા હતા, જેને લઈ ધાનેરા કારોબારી સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તથા ધાનેરા નગરપાલિકા મુખ્ય અધિકારી SM અંસારી સહિત પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર રામભાઈ સોલંકી સહિતની ટીમ બનાવી રજૂઆત કરનાર લોકો સાથે રૂબરૂ મુલાકાતનું આયોજન નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. વિકસતા ધાનેરા શહેરમાં મુખ્ય ગટરની સમસ્યા હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળી રહી છે. જોકે ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે ધાનેરા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં બનાવી હતી, જોકે આ યોજના જોઈએ એટલી સાર્થક ધાનેરામાં થઈ ન હતી. આજે પણ ધાનેરાના કેટલાક વિસ્તારોમાં ગટરની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન વેરામાં પણ ભૂગર્ભ ગટરનો વેરો નાખતા ધાનેરાના શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભૂગર્ભ ગટર સાથેના રહેણાંક ગટર કનેક્શનના જોડાણ બાબતેનો વેરા બાબતે ધાનેરા નગરપાલિકા ખાતે કુલ 48 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. તમામ અરજદારોના પ્રશ્ન અને રજૂઆત એક જ જગ્યા અને એક જ દિવસે પ્રશ્નના નિકાલ બાબતે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. આજે ધાનેરા નગરપાલિકામાં જે લોકોને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હતો તેના લઈને દરેક જે લોકોની અરજી આવી હતી તેમને બોલાવવામાં આવેલા, જે લોકો હાજર રહેલ છે તેમને સોંપેલ છે, જે તેમનો પ્રશ્ન છે તે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરેલ છે. લોકોના પ્રશ્ન એવા હતા કે અમુક લોકો એવું કહેતા કે અમારું જોડાણ અમે જાતે કરેલ છે એવો બી પ્રશ્ન હતો. અમુકના દુકાનમાં પણ જોડાણ ચડી ગયેલા હતા અને અમુક ખાલી પ્લોટમાં પણ જોડાણ ચડેલા હતા. અમુક લોકોના બબ્બે એક જ મિલકતમાં બબ્બે વખત જોડાણ ચડેલા હતા. એ બધી અમે વિસ્તૃત આજે ચર્ચા કરી અમારા CEO શ્રી, અમારા પાણી પુરવઠા સુપરવાઇઝર શ્રી રામભાઈ અને અમારા કોર્પોરેટર શ્રી જયેશભાઈ સોલંકી બધું સમિતિના ચેરમેન છે, અમે સાથે બેસી અને આજે એનો નિર્ણય લાવવા માટે પ્રયત્ન કરેલ છે. અને ધાનેરા નગરના સુખાકારી માટે અમે નગરપાલિકાની અમારી ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. જેમાં 48 અરજદારોને સાંભળી તેમની રજૂઆતનો અંત લવાયો હતો. ધાનેરા નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરીએ ધાનેરા શહેરીજનોના સુખાકારી માટે અમે કામ કરશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વીર બિરસા મુંડાનો આજે જન્મ દિવસ. ડીસામાં એકલવ્ય ગ્રુપે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ભારતના મહાન યોદ્ધા બિરસા મુંડાના જન્મ દિવસની કરી ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
तिबेटियन रिफ्यूजी वुलन मार्केट, जेंट्स लेडीज और चिल्ड्रन के लिए गर्म वस्त्रों की मार्केट। हमारे यहाँ जैकेट, स्वेटर, लॉन्ग स्वेटर, हुडी, स्वेट सेट, लेदर जैकेट, हैंड ग्लोव्स, गर्म मोजा और टोपी, ट्रैक सूट, वाटरप्रूफ पैरासूट जैकेट, पोंचो, श्रग, स्कार्फ, मफलर, शॉल, स्टॉल, बाबा सूट, बेबी शूज और ईयर कवर मिलेंगे। तिबेटियन रिफ्यूजी वुलन मार्केट, लायंस हॉल के सामने, पशु बाजार, डीसा। विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे अपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत। जॉइंट रिप्लेसमेंट बाद आप साइकिलिंग, स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो। आपनी सेवा मा हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़िया, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट, नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे। हवे बीमारी नी मफत सारवार, बीमार हवे नहीं रहे लाचार। आयुष्मान भारत योजना द्वारा फ्रेक्चर, घूटन तथा थापाना सांधा बदलवानी मफत सारवार। स्थल विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंपनी सामे, हाईवे डीसा। फोन नंबर 228-772-222-201। विराम बाद फरी एक बार आपनु स्वागत छे। વધુ સમાચારોમાં, માનવતા કામો કરવામાં બ્રેડી પોલીસ આજકાલ અગ્રેસર છે। તાજેતરમાં રેલવે પોલીસે એક પર્સ ગુમાવનારને તેનું પર્સ આપ્યું ત્યારે આજે બ્રેડી પોલીસે ઉત્તર પ્રદેશના એક અસ્થિર મગજના યુવકને તેના પરિવાર સાથે મિલાપ કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બ્રેડી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રેડીમાંથી એક અસ્થિર મગજનો યુવક મળી આવ્યો હતો। પોલીસે તેને પકડી પાડી તેની પૂછપરછ કરતા આ યુવક હિન્દી ભાષામાં વાત કરતો હતો, પરંતુ અસ્થિર મગજનો હોવાના લીધે તેની ભાષા સમજાઈ ન શકતા પોલીસે આ યુવકની અંગ જડતી લેતા યુવકના ખિસ્સામાંથી એક ચબરખી મળી આવી હતી, જેમાં એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો। પોલીસે આ નંબર ઉપર સંપર્ક કરતા આ નંબર ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના ચુનારક તાલુકાના અરહોરા ગામનો રાધેશ્યામ ભોગતી ચામર હોવાનું જાણવા મળ્યું હતું અને આ યુવક તેમનો પુત્ર હોવાનું જાણવાયું હતું। 7 દિવસ પહેલા તે અચાનક ગાયબ થયો હતો અને આજે મળી આવતા પરિવારજનોને જરૂરી આધાર પુરાવા સાથે બ્રેડી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા। આ અસ્થિર મગજના યુવકના પરિવારજનો આજે બ્રેડી પોલીસ મથકે પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બ્રેડીથી પીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા। ડીસામાં આજે એકલવ્ય ગ્રુપ દ્વારા બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડીસા ખાતે આવેલા દિવ્યાંગ ભવન ખાતેના બાળકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। બિરસા મુંડા એક એવી શખ્સિયત છે કે જેને માત્ર 26 વર્ષની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો, પરંતુ આટલી નાની ઉંમરમાં પણ બિરસા મુંડાએ અંગ્રેજો સામે લગાન માટે લડાઈ ચલાવી હતી અને અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો। આજે બિરસા મુંડાનો જન્મદિવસ છે અને રાંચીમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો દ્વારા ખેડૂતો ઉપર લગાવવામાં આવેલા લગાન દૂર કરવા માટે આદિવાસી લોકો સાથે મળીને મજબૂત લડત ચલાવી હતી અને તીર કામઠા વડે હુમલો કરી અંગ્રેજોની સેનાને ધૂળ ચાટતી કરી હતી। ત્યારબાદ અંગ્રેજોએ સમાધાનના ભાગરૂપે છળકપટ કરીને બિરસા મુંડાની અટકાયત કરી હતી અને જેલમાં જ બિરસા મુંડાનું માત્ર 26 વર્ષની ઉંમરમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું। તેમના મૃત્યુ બાદ ભારત સરકારે પણ તેમના નામથી 60 પૈસાની પોસ્ટલ ટિકિટ છાપી હતી અને ભારતીય સેનાની બિહાર બટાલિયન પણ જયશ્રી હનુમાનની સાથે સાથે જયશ્રી બિરસા મુંડાનો નારો પણ લગાવે છે। ત્યારે આજે આ મહાન યોદ્ધાના જન્મદિવસ પ્રસંગે ડીસામાં કાર્યરત એકલવ્ય ગ્રુપ દ્વારા ડીસાના દિવ્યાંગ ભવનમાં બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ ભવનના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। આજે અહીં અમારી ભીલ જાતિ સર્વ મંડળ અહીંયા સાથે મળ્યું છે। અહીંયા દિવ્યાંગનાઓ સાથે મળીને આજે બિરસા મુંડા જન્મજયંતિ આજે ઉજવીએ છીએ। એક બિરસા મુંડા એક આદિવાસી પ્રજાની એક સ્વસ્થ અને સચોટ અને એક પ્રતિભાશાળી વ્યક્તિ હતી અને એમનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો અને 9 જાન્યુઆરી 2000 એમનું મૃત્યુ થયું હતું। પણ એમની વચ્ચે એમણે કઈ લડાઈઓ લડી અને એમણે કઈ સચોટો આપ્યા અને આદિવાસી પ્રજા માટે એક આગવી પ્રથા એમણે ઊભી કરી હતી અને એમણે એક સચોટ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવતા હતા અને બિરસા મુંડા
એક આપણે જે કહેવાય છે કે આર્મીમાં એમને એમના બે નારા હતા, એક જય બજરંગબલી અને એક બિરસા મુંડા કી જય, આ બે નારા હતા. અને એમને આર્મીની સાથે રહીને એમને એક દેશ માટે પણ સારી એવી યોગદાન આપેલું હોય અને અંગ્રેજોની સામે એક સચોટ યુદ્ધ લડીને અને એમાં આ શહીદ થયેલા છે અને એમાં બહુ આગવું પડતા છે અને અને સંયુક્ત આદિવાસી પ્રજાએ એમને બહુ મોટો ભાગ ભજવેલો છે આ અંગ્રેજોની લડાઈમાં અને એમને મોટો ભાગ ભજવેલો હોય બિરસા મુંડામાં. બિરસા મુંડા એમની સંખ્યા લગભગ 1000 યાની 1000 આદિવાસી સાથે મળીને શરૂ કરેલું અને એમાં 10 લાખ સુધી આદિવાસીઓ સાથે મળીને અંગ્રેજોને લડત આપેલી અને એમાં એ શહીદ થયેલા અને આજે અમે એમની બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવીએ છીએ અને આ દિવ્યાંગનો સાથે બાળકો સાથે. અને અમને ખુશી છે કે અમારું એક સર્વોચ્ચ આજ સુધી અમે દેશ માટે પ્રજા માટે અને અમે એક આગળ કામ કરતા રહીશું અને બધાનો સહકાર મળતો રહેશે અને અમે બધાની સાથે મળીને એક સહભાગી તરીકે મિત્ર તરીકે મિત્રતા વાત દાખવીને બધાની સાથે હળી મળીને કામ કરતા રહીશું. જય ભારત, જય કિસાન, જય આદિવાસી. ભારત દેશ યોદ્ધાઓનો દેશ છે, પરંતુ ઇતિહાસના પન્નામાં બિરસા મુંડા જેવા અનેક યોદ્ધાઓ ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે આવા યોદ્ધાઓના ઇતિહાસને ભારતના શિક્ષણમાં સ્થાન આપવામાં આવે તો ભારતની આવનારી પેઢીને પણ ભારતના સપૂતોના પરાક્રમની સમજણ મળી શકે છે. બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં સરકારી શાળામાં બાળકોના શિક્ષણ કાર્યના ભોગે શાળામાં યોજાઈ રહ્યા છે લગ્ન સમારોહ. વડી કચેરીની પરવાનગી લીધા વગર લાખો રૂપિયાનો પગાર રળતા સરકારી શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણના ભોગે શાળાઓનો બારોબાર વહીવટ. ખેડૂતો ઉપર રૂઠી કુદરત. ડીસામાં વાવેતર બાદ ખેડૂતોને બીજી વાર કરવું પડી રહ્યું છે વાવેતર, તો સરહદી વિસ્તારમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતો થયા પાયમાલ. વાવમાં વરસાદ દરમિયાન વીજળી પડતા ખેડૂતનું ખેતરમાં નિપજ્યું મોત. ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના વેરાના મારને લઈ સર્જાયો વિવાદ. સફાઈની સમસ્યા બેઠી રહેલા ધાનેરાના નગરજનોને વગર સફાઈએ ચૂકવવો પડશે હવે ભૂગર્ભ ગટરનો વેરો. વીર બિરસા મુંડાનો આજે જન્મ દિવસ. ડીસામાં એકલવ્ય ગ્રુપે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ભારતના મહાન યોદ્ધા બિરસા મુંડાના જન્મદિવસની કરી ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.